કલમને મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજ તારીખ 19 ઓગસ્ટ સોમવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું સત્યેન ટોલિયા. જોઈએ આજના મુખ્ય સમાચાર. કચ્છ વિસ્તાર ભૂકંપની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ છે. ઈસવીસન 2001માં આવેલા ભૂકંપે અહીં સૌથી વધુ તારાજી સર્જી હતી. આજે બપોરે કચ્છમાં ભૂકંપનો આંચકો આવતા લોકો ભયભીત થયા હતા. ભચાઉથી 6 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ હતું. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપ 4.2ની તીવ્રતાનો નોંધાયો હતો. નેપ્રા રિસોર્સ મેનેજમેન્ટ નામની કંપની સૂકા કચરાનું રિસાયકલિંગ કરે છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશને આ કંપની સાથે પ્રોજેક્ટ હાથ ધર્યો છે. પ્રોજેક્ટ અનુસાર જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને ટન દીઠ રૂપિયા 129ની કચરાની આવક થવાની હતી, પરંતુ હાલ માળખાગત સુવિધાઓના અભાવે સમગ્ર પ્રોજેક્ટ ખોરંભાયો છે. પ્રોજેક્ટની મશીનરી આવી ગઈ છે, પરંતુ શેડના અભાવે મશીનરી ચાલુ નથી થઈ. શેડ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થતાં હજુ 6 માસ જેવો સમય લાગી જશે. સમગ્ર પ્રકરણ તંત્ર અને કંપની વચ્ચેના સંકલનના અભાવ તરફ ઇશારો કરે છે. જામનગરમાં વોરાના હજીરા પાસે રંગમતી નાગમતી નદીનો પટ ગંદકીથી ભરેલો છે. ઉલ્લેખનીય છે કે અહીં જ શ્રાવણ મેળાનું આયોજન થયેલું છે. મેળાની આસપાસની ગંદકી પ્રજાજનો માટે બીમારીનું કારણ બની શકે એમ છે. સત્તાધીશો આ મુદ્દે ધૃતરાષ્ટ્રની જેમ વર્તન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ધ્રોલના અશોક કુમાર પૂજારાએ જૂનાગઢના વિમલ પોલરા સાથે સિંગદાણાનો સોદો કર્યો હતો. રૂપિયા 9 લાખના સિંગદાણાના સોદામાં વિમલ દ્વારા માલ મળી ગયા પછી પણ પૈસા ચૂકવાયા ન હતા. પરિણામે પીડિત અશોકભાઈએ આરોપી વિરુદ્ધ રૂપિયા 9 લાખની છેતરપિંડી અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જામનગર પોલીસ દ્વારા જિલ્લાભરમાં જુગારના દરડાઓ પાડવામાં આવ્યા છે. છેલ્લા 2 દિવસમાં જામનગર સહિત જિલ્લામાં વિવિધ સ્થળે કુલ 22 દરોડા પાડવામાં આવ્યા છે. પોલીસે 12 મહિલાઓ સહિત કુલ 123 જુગારીઓની ધરપકડ કરી છે. અંદાજિત રૂપિયા 5.5 લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. જામનગરમાં એસેન્ટ ટ્રેક એડવેન્ચર દ્વારા હેરિટેજ વોક યોજાઈ હતી. આનંદ પ્રજાપતિની રાહબરીમાં બહોળા પ્રમાણમાં લોકો હેરિટેજ વોકમાં જોડાયા હતા. એનઆરઆઈ પ્રવાસીઓ પણ આ વોકમાં સામેલ થયા હતા. વોકમાં પ્રવાસીઓએ નગરના ઐતિહાસિક સ્થાપત્યોની મુલાકાત લીધી હતી. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરીથી મળશું. જય હિન્દ, જય હાલાર.